પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા દ્વારા રાધનપુર શહેરમાં રસ્તાની હાલાકી દૂર કરવા માટે નવા રસ્તા મંજૂર કરી તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાધનપુર પારડી દરવાજાથી ગુજરવાડા નાકા સુધી ડામર રોડ પાકો અને અન્ય રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં બાંધકામ સમિતિના ચેરમેન મીનાબેન સુભાષભાઈ મકવાણા અને કાંજીભાઈ પરમાર ચેરમેન અને હરદાસભાઈ આહિર અને સવિતાબેન શ્રીમાળી પ્રકાશ મકવાણા રસુલ ખાન બલોચ અહેમદભાઈ ધીરુભાઈ ઠક્કર અને ભૂરાભાઈ ઠાકોર અને રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી અને બાંધકામ એસોસિએશન વિક્રમભાઈ ભોજકના હસ્તે દરેકની હાજરીમાં મોટા પાયે લોકો હાજર રહી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસ શાસિત હોય અને રાધનપુર નગરપાલિકાના વિકાસમાં રાધનપુર નગરપાલિકાના કોર્પોરેટરો ખૂબ રસ રાખી રાધનપુર નગરનો વિકાસ કરી રહ્યા છે, ત્યારે રાધનપુર નગરજનો એક સુંદર અને સારો રસ્તો મળશે, ત્યારે રાધનપુર નગરજનોએ એક વિકાસ અને આનંદમાં વધારો થશે, ત્યારે હાલ 70 લાખના કામોના ખાતમુહૂર્ત રાધનપુર નગરપાલિકાના પ્રમુખ કમુબેન ઠાકોર, કાનજીભાઈ પરમાર, સુભાષભાઈ મકવાણા, અન્ય નગરપાલિકાના નગરસેવકોની હાજરીમાં રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાધનપુર વિસ્તાર એટલે હરામેશ કોંગ્રેસનો વિસ્તાર. આ વિસ્તારની અંદર ખોબલે ખોબલે વોટ આપી અને કોંગ્રેસની બોડી બનાવી છે. જ્યારે ઇતિહાસમાં જે કોઈ કામ ના થયા હોય એવા કામોને પ્રાયોરિટી આપી અમારા તમામ સદસ્યોએ ખૂણે ખૂણે જઈ અને ગલીએ ગલીએ જઈને રોડ અને રસ્તા અને ગટરનું કામ હાથ ધર્યું છે. ગઈકાલે અમે ખાતમુહૂર્ત કર્યું છે. આશરે 70 લાખના રોડો મેન બજારથી કરી ઉભા પટ્ટામાં ડામર રોડ સરસ્વતી કન્સ્ટ્રક્શનને આપેલું છે અને આવનારા દિવસોની અંદર 6 કરોડના નવા કામોની તૈયારી કરી રાખી છે. વહીવટી મંજૂરી અને તાંત્રિક મંજૂરી માટે મોકલેલું છે. આવનારા દિવસોની અંદર રાધનપુર શહેરને વિકાસના કામોમાં આગળ વધવા માટે નગરપાલિકાની ટીમ સાથે મળી અને સર્વે વિકાસની ગાથામાં ભાગ લીધો છે. કેવો સપનું છે તમારો નગર રાધનપુર બનાવવા? રાધનપુર નગરની ઘણી બધી સમસ્યાઓ છે. કોંગ્રેસની બોડી આવી ત્યારથી ગરીબોના અને આમ આદમીના પ્રશ્નને વાચા આપવા માટે હરમેશ ચિંતા કરે છે. નગરપાલિકામાં જ્યારથી કોંગ્રેસની બોડી બની છે ત્યારથી અનેક રોડ રસ્તાઓ પીવાના પાણીની અને અનેક સમસ્યાઓ દૂર કરી છે. આજે જે વિસ્તારોમાં રોડના કામો નથી થયા 50-50 વર્ષોથી જે વિસ્તારોમાં રોડના કામો નથી થયા એવા વિસ્તારોમાં પણ નવીન રોડ બનાવવાનું પણ અમે આયોજન કરેલું છે. આજે જ અમે 2 કામો નવા મંજૂર કરી અને જેનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે. એક છે ભિલોટી દરવાજાથી માલ ગોડાઉન સુધી, જે 38 લાખનું છે. EDP 18 અને EDP 88 18-19 ગ્રાન્ટમાંથી છે. અને બીજું પટની દરવાજાથી ગુજરવાડાના, એમાં 22.51 લાખનું છે. એ પણ 18-19 ગ્રાન્ટ છે. ડામર રોડની આ કામગીરી છે. આ કામગીરી ટૂંક સમયમાં શરૂ થઈ જશે અને આ જાહેર માર્ગ હોવાથી અમે જલ્દીમાં જલ્દી આ કામ જલ્દી બને એના માટે પણ સરસ્વતી કન્સ્ટ્રક્શનવાળાને કીધું છે કે આ જાહેર રસ્તો હોય અને તાત્કાલિક આ કામ શરૂ કરે એવી વાત કરેલી છે. વધુમાં 1.75 કરોડના રોડ રસ્તાઓના કામોના અગાઉ પણ વર્ક ઓર્ડર એજન્સીઓને અપાઈ ગયેલા છે, એ પણ કામગીરી ચાલુ છે. અને નવા પણ 6 કરોડના કામો જેની TS અને વહીવટી મંજૂરી માટે અમે મોકલેલ છે એ પણ ટૂંક સમયમાં આવી જશે. તો એનાથી આ વિસ્તારમાં રોડ રસ્તા ગટર લાઈનના જે કાંઈ પ્રોબ્લેમ હશે, સમસ્યા હશે, એ બધી દૂર થઈ જશે અને આ રાધનપુર શહેર રડિયાળું શહેર રૂડું શહેર બનશે એવી અમે બધાએ કોંગ્રેસના તમામ સાથી મિત્રો સાથે રહી સદસ્યો ચૂંટાયેલા પોતાના વિસ્તારની એક વિસ્તારમાં ચિંતા કરે છે. અને આગોતરું આયોજન થશે. આવતા વર્ષે પણ આપ જોઈ શકશો કે 1 વર્ષની અંદર આ વિસ્તાર રાધનપુર શહેરમાં કોઈ પણ રોડ રસ્તા વગરનો બાકી નહીં રહે. કાનજીભાઈ પરમાર, કારોબારી ચેરમેન, નગરપાલિકા રાધનપુર. પટણી દરવાજાથી ગુજરવાડા નાકા સુધી જે નગરજનોને હાલાકી પડતી હતી એનું ગઈકાલે પ્રમુખશ્રીની તેમજ કારોબારી ચેરમેનશ્રી અન્ય સભ્યશ્રીની હાજરીમાં 24 લાખ રૂપિયાનું કામનું ડામર રોડનું ખાતમુહૂર્ત કરેલ છે. અને બીજો રોડ જે ભિલોટી દરવાજાથી માલ ગોડાઉન જે ઈદગાહ તરફ જતો રસ્તો એનું પણ ગતરોજ ગઈકાલે 40 લાખનો જે ડામર રોડ છે એનું પણ ખાતમુહૂર્ત કરેલ છે. અને અત્યારે હાલમાં
ક્રિષા એજન્સી છે એનું અગાઉ જે વર્ક ઓર્ડર ઇસ્યુ કર્યો છે એના 1.72 કરોડનું કામ અત્યારે હાલમાં અત્યારે કામગીરી ચાલે છે. આવનારા દિવસોની અંદર 3.5 કરોડનો જે તળાવ બ્યુટિફિકેશનનો પ્રોજેક્ટ છે તેની પણ ટૂંક સમયની અંદર કામગીરી હાથ ધરવામાં આવશે. અને એના સિવાય રાધનપુરના પછાત તેમજ છેવાડના જે માણસો છે એમાં ટોટલ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં 6.5 કરોડના જે એસ્ટિમેન્ટ બની ગયેલ છે જેને તાંત્રિક મંજૂરી આવી ગઈ છે અને ટૂંક સમયની અંદર વહીવટી મંજૂરી મળે એ પણ 6.5 કરોડના કામો ટૂંક સમયની અંદર રાધનપુર સિટીની અંદર કામો થનાર છે. મકવાણા સુભાષભાઈ ભોજાભાઈ. સુભાષભાઈ મકવાણાનો રિપોર્ટ રાધનપુર.